Hello, વિદ્યાર્થી મિત્રો નવ સ્કૂલ ગ્રુપ અને વાસુદેવ વિદ્યાલયની YouTube ચેનલમાં હું તૃપ્તિબેન વાલેને આપનું સ્વાગત કરું છું. ચલો ફોર્મ પેજ તો જોયું આપણે બરાબર, પેજ નંબર 43 જોયું. તો હવે આપણે લાઈનમાં જવાનું છે, તો પેજ નંબર 44 જોઈએ. તો ચલો 44 નંબરનું પેજ ખોલો. એમાં પણ ખ વિશે શીખવાનું છે ને, જેમ આપણે આખી શ્વા આપણી એક જ સરખા પ્રશ્નની ભરેલી છે, જેથી કરીને તમને ખ ઓળખતા આવડે અને હિન્દી વાંચતા આવડે એટલે બરાબર. તો ચાલો અહીંયા શું કીધું છે, જો આરાઉન્ડની અંદર ખથી સર્તતા ચિત્રો સાથે જોડ. સૂચના હું તમને દર વખતે વાંચી જ દઈશ બરાબર. તો ચાલો ખ ગોતો જી. જો અહીંયા છે રાઉન્ડ માં ને ઈ આમાં ગોતવાનું હોય તો ચાલો આપણે શરૂઆત ક્યાંથી કરી છે, અહીંથી કરી ને, એટલે આપણે ભૂલ થાય નહીં. પ્રથમ ક ખ પેલો સરખો છે નથી, નહીં લીટી કરવાની. ફ કી ર, તો ચાલો લીટી કરી દો પેલો સરખો છે. પછી ન લ, નહીં લીટી કરવાની. ફ ણ, તો ચાલો ક છે પેલો સરખો લીટી કરી દો. પછી દ પ ણ, ક નથી કહે છે નથી. તો અહીંયા શું છે, ફ લ, તો તમે બધા કહેશો હા, તો ચાલો લીટી કરી દો. પછી અહીંયા છે ફ ર સા, તો ચાલો એમાં પણ લીટી કરી દો પેલો સરખો છે ને. ચલો એક બે ત્રણ અને ચાર, ચાર લીટી કઈ રીતે તમે બધાએ સરસ. ચાલો હવે એના પછી જો ફ ની નીચે લીટી કરો, આ બાજુ ખાનું છે ને આ કરાવ છું, તો એમાં તો તમને ખબર જ હશે, મારી ફોન તો તમે કરી રાખી હશે. ફ કો તો જુઓ, ક માં ફ માં કે છે ઓ ફ છે, એની નીચે લીટી કરવાની છે. ફ કી ર, જી રા ફ, ફ શા ગ, ફ ની નીચે લીટી. ફ ર શા, ફ ની નીચે નાની લીટી. સરી ફ, ફરી નીચે લીટી. ફર ક, ફરી નીચે લીટી કરો. હવે ફ થી જુદા અક્ષર ઉપર ચોકડી કરો, આ પણ તમને આવડે છે. હવે તો બધા એના મોઢે થઈ ગયું છે, કો થઈ ગયું છે ને, શું ગોતવાનું કીધું છે, ફ. ચાલો આ ફ છે ચોકડી, આ ફ છે, આ હ, આ ફ છે, અને આ છે ક, ફની માથે ચોકડી, ફ માથે નહીં કરો. ફ પછી ખ, ધ, ફ, શ, ફ ને રાખી દેજો, શ મીંડા વાળો, ફ સ સસલાનું શ, મ મરચાનું મ, અને આ થયું ફ. જો ફ બધા વળ્યા, જે વધારેલા અક્ષર હતા એની ઉપર આપણે શું કર્યું, ચોપડી માની. હવે શું કરવાનું છે જો, આ બે ખાના થઈ ગયા ને, હવે અહીંયા જો પઢો ઓર લીખો, વાંચતા જવાનું અને લખતા જવાનું. જેવું અહીંયા લખેલું છે એવું જ અહીંયા ત્રણેય ખાનામાં હોવું જોઈએ. કઈ કરવાનું નથી, બધી જગ્યાએ ફ મૂકવાનું છે. ફકીર, ચાલો લખો ફકીર. તમે કી ને રો એક છે, ફ કરવાનું છે બરાબર. ચાલો અહીંયા પણ ફ કરી નાખો, લીટી અડાડીને ફકીર. જે ગુલાબી અક્ષર છે ને બધે હોવો જોઈએ. ફ હણ, અહીંયા પણ લખો ફ હણ, અહીંયા પણ ફ કરી નાખો બે જગ્યાએ. પછી છે ફ ર શા, તો ચાલો ટપકાને અડાડી દો, અને અહીંયા ફ ન મે સરખી લખી નાખો. ફ ર શા ઉપર જેવું લાઈન છે એવી જ થઈ ગઈ લાઈન, જોઈ જી કઈ ભૂલ થતી નથી ને. સરસ સરખે ફ કરો, ટપકાઈ લો, ફાટા કરો. ફ ર હા, અહીંયા પણ આપણે લખીશું ફ ર હા. ફ અહીંયા તમારે લખવાનું છે, તો અહીંયા જો સ્વાની અંદર જો આ બધા અક્ષર તમારે લખેલા હોવા જોઈએ. હવે એના પછીનું નીચેનું જુઓ, શબ્દ મે સે ફ ઢૂંઢ કર ઉસ પર રાઉન્ડ બનાવો. શબ્દમાંથી ફ સુધી એના ઉપર બિંદુ કરો. તો ચાલો આ શબ્દ આપ્યા છે ખાનામાં, જો જુદા જુદા કલરના ખાના આપ્યા છે, એમાં ફ હો તો બિંદુ કરો. ફટના, ચાલો બિંદુ કરો ફની માટે. ફસલ, ફની માટે બિંદુ કરો. સફલ, ફને ગોતો નિરાઉન્ડ કરો. કફન, ફને ગોતો નિરાઉન્ડ કરો. શબ્દ વાંચતા જજો જેથી કરીને હિન્દી વાંચતા આવડી જાય. તો હવે શું કરવાનું છે, બે પેજ તો કર્યા, આ જે શબ્દ છે ને ગુજરાતી તમને આવડે ને, ત્યારે દર વખતે કરીએ છીએ ને એવી જ રીતે શબ્દનું ગુજરાતી. એક શબ્દ કેટલી વાર લખવાનો, ત્રણ વાર. કઈ પણ ભૂલ કર્યા ઉપર ધીમે ધીમે હિન્દી ના અક્ષર સરસ માથે લીટી કરવાની ભૂલવાની નહીં. જો હવે આ તમારે ચારે અક્ષર લખવાના છે ત્રણ વાર તમારી રફ બુક ની અંદર. ફકીર, ગુજરાતી શું થાય, ફકીરો.
ફેન લાપ છે ફેન ચડાવે ને તે પછી ફરસા એટલે ફરસી કુહાડો પણ દેને કુહાડી પણ આપણે કહી શકીએ અથવા તો ફરસી અને કુહાડી પણ થાય આપણે શું લખશું ફરસી અને ફરસી જ રાખશું જેથી કરીને તમને સેલું લાગે ફરહા તો જો ચિત્ર છે ને ફરહા એટલે રૂ જે પોચું હોય ને રૂ આપણે ફર ફર વાળા રમકડા ફર વાળું ઓસી કુ લઈએ છીએ ને એને કહેવાય ફરહાંદીમાં એટલે રૂ બરાબર તો આ ચારે શબ્દ તમારે ત્રણ વાર લખવાના છે પાકા કરવાના છે અને પેજ નંબર 44 સુધી તમારે પૂર્ણ હોવું જોઈએ બરાબર ન સમજાય તો વિડિયો જુઓ અને ન સમજાય તો વડીલોની થોડી મદદ લઈ લો અને અક્ષર સારા કરીશું અને ભૂલ નહીં કરીએ નેક્સ્ટ લેક્ચરમાં મળીશું થેન્ક યુ